આજે આપણે બનાવીશું ઓછી મહેનતે માત્ર વીસથી પચીસ મિનિટમાં બની જાય એવા નવી રીતે પાત્રા તો વીટા વાળવાની ઝંઝટ કે નસો કાઢવાની ઝંઝટ વગરના એકદમ ઈઝી રીતે ટેસ્ટી એવા આવા પાત્રા બનાવશો તો બીજી બધી રીત ભૂલી જશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા દસ જેટલા અળવીના પાન તો જે પાત્રા બનાવવાના માટેના પાન હોય એ મેં દસ જેટલા કુમળા હોય એવા પાન લેવાના બહુ નાના હોય તો પંદર જેટલા લેવાના મેં દસ લીધા છે એના જે મોટા દાંડલા હોય એ આપણે આ રીતે કટ કરી લઈશું તો આ રીતે દસ પાન થયા હવે જો તમને લાગે કે જે બહુ મોટા પાન હોય એને આ રીતે તમારે ભેગા કરી દેવાના ત્રણથી ચાર જેટલા અને તમારે જે એનો જાડો નસનો ભાગ હોય એ આ રીતે ઇઝીલી કટ કરી નાખવાનો તો તમારે નસો કાઢવી નહીં પડે આપણે કટ કરી અને સાઈડમાં મૂકી દઈશું તો આ રીતે જો તમને લાગે કે બહુ મોટી નસો છે તો આ રીતે પાન સાથે જ તમારે એને કટ કરી લેવાની હવે આપણે એનો આ રીતે રોલવાળી લઈશું તો આ રીતે રોલવાળી અને હવે પાતળા પાતળા એના સ્લાઇસ કરી લઈશું તો આ રીતે તો આપણે અહીંયા કુમળા પાન લીધા છે એટલે એની નસો બહુ જાડી ન હોય જો તમારા પાન બહુ જાડા હોય તો તમારે નસનો ભાગ હોય એ સીધો પાન સાથે કટ કરીને જ કાઢી લેવાનો તો અહીંયા તમે જોઈ શકો છો પાતળી પાતળી નસો છે તો માત્ર જે મોટી નસ હોય એ જ કાઢવાની જરૂર પડશે બાકી બીજી તમારે એક બી નસ કાઢવાની જરૂર નહીં પડે તો આ રીતે થોડી કુમળી નસો હોય તો રહેવા દેશો તો પણ ચાલશે તો આ રીતે બીજા પાનને પણ જાડો ભાગ છે એ કટ કરી કાઢી લઈશું અને પછી આ રીતે પાનનો રોલ કરી બને એટલા ઝીણા ઝીણા આ રીતે પાતળા સ્લાઇસ કરી અને બધા જ અરબીના પાનને અળવીના પાનને આ રીતે કટ કરી લઈશું તો નાના હોય તો પંદર જેટલા પણ તમે લઈ શકો છો તો હવે ત્રણ તીખા લીલા મરચાં અને એક ઇંચ આદુ લઈ એની પેસ્ટ બનાવી સાઈડમાં મૂકીશું હવે આ પાત્રા બનાવવા માટે એક બાઉલમાં તો લગભગ આ અઢી કપ જેટલા પાત્રાના પાન થયા છે તો મેં પ્રેસ કરી અને ભર્યા એટલે બે કપ જેટલા થયા સાથે એમાં અડધો કપ ઝીણા કાપેલા લીલા ધાણા એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ જે આપણે વાટી છે એ ઉમેરીશું બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર આપણે અહીંયા લીલા મરચાં તીખા લીધા છે એટલે એ પ્રમાણે ઓછું હું ઉમેરી રહી છું અડધી ટી સ્પૂન હળદર અડધી ટી સ્પૂન ગરમ મસાલો દોઢથી બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે હિંગ એક ચોથાઈ ટી સ્પૂન જેટલી ઉમેરીશું અને સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું ચોખાનો લોટ ઉમેરવાથી પાત્રા જ્યારે બની જશે પછી આપણે એને થોડા સાતળીશું તો એ ક્રિસ્પી થઈ જશે એકદમ સરળ રીતે તો આ રીતે મેં બધી સામગ્રીઓને મિક્સ કરી દીધી હવે એક કપ ચણાનો લોટ ઉમેરીશું તો અહીંયા મેં બેસન ઉમેર્યો છે ઝીણો ચણાનો લોટ રેડીમેડ આવે અને હવે પાંચ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું તો ગોળને ખમણી અને એક બાઉલમાં મેં લઈ લીધો હતો પાંચ ટેબલ સ્પૂન જેટલો મેજર કરી ગોળ ઉમેરી દેવાનો તો આમાં ગળપણ અને ખટાશનું બેલેન્સ બહુ જરૂરી છે તો જ તમને ખાવામાં સારા લાગશે તમે એક ચોથાઈ કપ જેટલો પણ ગોળ ઉમેરી શકો છો બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું એક ટી સ્પૂન અજમો આ રીતે મસળી અને ઉમેરી દઈશું અને હવે એક ચોથાઈ કપ આંબલીનું પાણી તો ત્રણ મોટા ટુકડા મેં આંબલીના લઈ અને એને મેં એકદમ ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો લગભગ મેં એક ચોથાઈ કપથી થોડો ઉપર પાણીમાં પલાળ્યા હતા અને પછી મેં આંબોળિયા આંબલીનું પાણી જે નીતા એમાંથી એક ચોથાઇ કપ જેટલું નીકળ્યું એ મેં પાણી ઉમેર્યું તમારે જો અહીંયા આંબલીના રસાના જગ્યાએ લીંબુનો રસ ઉમેરવો હોય તો તમારે અહીંયા બે નાના લીંબુનો રસ નીચોવી દેવાનો તો તમારે પાણીનું પ્રમાણ વધારે વાપરવું પડશે હવે એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી મિક્સ કરી દઈશું તો તેલ એકદમ ઓછું જ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી હવે થોડું થોડું તો લગભગ ચારથી પાટી બ સ્પૂન જેટલું તમે પાણી છાંટશો એટલે ઢીલું એવું બેટર તૈયાર થઈ જશે તો આ બેટર છે એ બિલકુલ કઠણ ન રહેવું જોઈએ જો તમને લાગે થોડું કઠણ છે તો પાણી છાંટી અને ઢીલું કરવાનું તો એકદમ સોફ્ટ રાખવાનું છે એકદમ જો કઠણ રાખશો તો ખાતા ટાઈમે આ તમને ડ્રાય લાગશે તો આપણે આમાં ઇનો કે બેકિંગ સોડા કાંઈ ઉમેરવાના નથી એટલા માટે બેટર થોડું ઢીલું રાખવું જરૂરી છે તો તમે જોઈ શકો છો બેટર આવું તૈયાર છે હવે આપણે એક પ્લેટ લેશું અને એમાં એક ચોથા ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને પ્લેટને એકદમ સારી રીતે સાઈડ પણ આ રીતે ગ્રીસ કરી લઈશું અને હવે જે મિશ્રણ આપણે બનાવ્યું છે એ પ્લેટમાં આ રીતે અડધી સાઈડ ઉમેરી દઈશું અને આપણે એને પ્રેસ કરી અને અડધી પ્લેટમાં આ રીતે ફેલાવી દઈશું તો હળવા હાથે પ્રેસ કરી અને આ રીતે આપણે ફેલાવી દેવાનું છે આ રીતે ઉપરથી તલ છાંટી દઈશું તમે વઘારમાં પણ વાપરી શકો અહીંયા તમારે ન છાંટવા હોય તો પણ ચાલે તો હવે પ્લેટ સ્ટીમ કરવા માટે તૈયાર છે તો મેં અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું ચારથી પાંચ કપ જેટલું અને એમાં આપણે આ પ્લેટ મૂકી દઈશું પાણી ગરમ થઈ જાય પછી પ્લેટ મૂકી દઈશું અને હાઈ ફ્લેમ પર બારથી પંદર મિનિટ માટે બાફીશું તો લગભગ બાર મિનિટમાં આ તૈયાર થઈ જશે પણ મેં પંદર મિનિટ જેવું થવા દીધું છે પંદર મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દઈશું અને નાઈફના મદદથી ચેક કરીશું તો બેટર છે બિલકુલ નાઈફ સાથે ચીપકતું નથી તો મીન્સ તૈયાર છે 3 ત્રણથી ચાર મિનિટ જેવું એને ઠંડુ થવા દઈશું અને પછી આપણે એના આ રીતે નાના નાના પીસીસ કરી લઈશું તો બહુ મોટા પીસીસ નહીં કરવાના બાઇટિંગ સાઇઝ હોય એવા પીસીસ કરવાના તો તમારે જો એને ફરસાણ તરીકે સર્વ કરવું હોય તો તમે સાઈડમાં સર્વ કરી શકો છો તો હલકું ઠંડુ થાય પછી જ તમારે એને કટ કરવાનું છે અને પછી આપણે આ રીતે એને સેપરેટ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આ તમે પાત્રા બાઇટ્સ પણ કહી શકો છો તૈયાર થઈ ગયા છે હવે આપણે એનો વઘાર કરીશું એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં એકથી બે ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી રાઈને ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે એકથી બે ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું હલકા મીઠા લીમડાના પાન સતળાઈ એટલે જે આપણે ટુકડા કર્યા છે પાત્રાના એ ઉમેરી દઈશું અને આપણે એને એક સાઈડથી એકથી બે મિનિટ જેવું સાતળીશું અને બીજી સાઈડથી પણ એકથી બે મિનિટ જેવું સાતળીશું ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખીશું એટલે જે લેયર હોય પાત્રાના ઉપરના સાઈડનું જે સાઈડ તમે શેકશો એ ક્રિસ્પી થઈ જશે તો આ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું પછી તમારે એક સાઈડથી આ રીતે થવા દેવાનું એકથી બે મિનિટ જેવું અને પછી સાઈડ ચેન્જ કરી લેવાની પાછું તમારે બીજી સાઈડથી પણ એક મિનિટ જેવું થવા દેવાનું એટલે એકદમ ક્રિસ્પી એવા પાત્રા તમારા તૈયાર થઈ ગયા છે અને આ પાત્રાને ગરમ ગરમ જ સર્વ કરવાના તો જો તમને પાત્રા બનાવવાનું બહુ ઝંઝટવાળું લાગતું હોય તો આ રીતે એકદમ સરળ છે ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું મિક્સ કરી દઈશું અને આપણા ગરમ ગરમ પાત્રા બાઈટ્સ સર્વ કરવા માટે તૈયાર છે તો વીટા વાળવાની ઝંઝટ વગર કે નસો કાઢવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા સ્વાદમાં તમને પાત્રા કરતા પણ આ બહુ ભાવશે તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફુદીના ધાણાની ચટણી સાથે હું એને સર્વ કરી રહી છું તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ